અને હવે સમાચાર સુરતથી જ્યાં નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા ફાયરના સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા છે. પીએમ ફંડમાંથી લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવ્યા હતા સાધનો. આ પહેલા હોસ્પિટલમાં વેન્ટિલેટર પણ ધૂળ ખાતા હતા. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર હાલમાં મૌન સેવી રહ્યું છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ. બળદેવ, શું છે વધુ વિગતો? સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર જયારે વિવાદમાં આવતી હોય છે, છતાં પણ સુરત નવી સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે સુધારવાનું નામ નથી લેતી. કારણ કે સુરતની અંદર જે વેન્ટિલેટરો જે અધૂર ખાતે હાલતમાં જે જોવા મળ્યા હતા, કારણ કે પીએમ ફંડની અંદરથી જે લાખો રૂપિયા જે ખર્ચી અને જે તાત્કાલિક કોરોનાના સમયે લોકોને અગવડતા ના પડે તે ધ્યાનમાં રાખીને સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર જે મોટા પ્રમાણમાં જે વેન્ટિલેટરો આપવામાં આવ્યા હતા કરોડોના ખર્ચે, તે વેન્ટિલેટરો તો જે દૂર ખાતા હતા અને ત્યારબાદ મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતાની સાથે જે તંત્ર હતું તે હરકતમાં આવ્યું હતું અને તમામ જે વેન્ટિલેટરો હતા તે સાફ સફાઈ કરી અને સારી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. તેવી જ રીતે ફરીથી એક વખત જે કહી શકાય સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર જે રોબોટથી માંડીને જે ફાયર વિભાગના જે સાધનો અત્યંત આધુનિક જે કહી શકાય જે ફાયર જે સાધનો છે તે પણ સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર લાખોના રૂપિયાના ખર્ચે જે છે સરકાર તરફથી આપવામાં આવે છે, પણ જે ધૂળ ખાતા હાલતમાં જે જોવા મળ્યા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલની અંદર આ બાબતે મીડિયાને જાણ થતાની સાથે જ મીડિયા જે સિવિલ હોસ્પિટલ તંત્ર છે આ બાબતે બોલવા માટે કોઈ તૈયાર નથી. પણ અવારનવાર આ રીતે નવી સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવતી હોય છે. સત્તાધીશો જે કહી શકાય છે એકબીજા ઉપર જે છે માટલા જે નાખતા હોય છે, જે જવાબદારી છે છટકવાની જે કોશિશ કરતા હોય છે. કારણ કે જે વેન્ટિલેટરની જે વાત કરવામાં આવે તો વેન્ટિલેટરની અંદર પણ એક આજે સીઓમો જે કહી શકાય છે તેને જવાબદાર ઠેરી અને તેને બદલી કરીને આપવામાં આવી હતી. પણ ખરેખર જે વ્યક્તિ જવાબદાર કોણ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર જે ખરેખર જવાબદારી આવી જોઈએ, પણ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે નીચલા અધિકારીઓ ઉપર આજે જવાબદારી નાખી દેતા હોય. બિલકુલ. તો હવે આ ઘટનામાં શું થશે તે જોવાનું રહેશે. આપનો આભાર બળદેવ તમામ જાણકારી બદલ. હવે સાફ સફાઈ મીડિયામાં અહેવાલ આવ્યા પછી સાફ સફાઈ શરૂ થઈ ચૂકી છે.